लखवाना छे। प्रश्न 4 ની અંદર માતૃભાષા મે અનુવાદ એટલે કે હિન્દી વાક્ય લખ્યું હોય એનો આપણે ગુજરાતી અર્થ કરવાનો છે। અને પ્રશ્ન 5 એવો છે કે જેની અંદર ખાલી જગ્યા આપેલી છે તો ખાલી જગ્યા આપણે લખવાની છે। તો આપણે શરૂઆત પ્રશ્નથી કરી લઈએ। જુઓ પહેલો પ્રશ્ન છે નન્હા રાવી આશ્રિત પર કેસે ચલેગા। આપણે અગાઉ આ પદ્ધતિ શીખી જ ગયા છે તો અહીં આગળ આપણે લખીશું નન્હા रास्ते पर बिना डरे चलेगा। बंदर को लोग मूंगफली और केला खिला रहे थे। चौथी छे भरत ने खड़ाऊ लेकर क्या करने का सोचा। तो जो भरत ने खड़ाऊ लेकर जो पानी का हाथी थे तो भरत ने खड़ाऊ लेकर क्या करने का सोचा। तो भरत ने सोचा होगा कि मैं ये खड़ाऊ लेकर राज सिंहासन पर रखूंगा। तो हम यहाँ पर लिखेंगे भरत ने सोचा कि ये खड़ाऊ मैं राजगद्दी पे रखूंगा। જ્યારે ભરત રામને એવું કહે છે કે તમારું મને ખડાઓ એટલે કે તમારી જે પાટકા છે તે તમે મને આપો, ત્યારે રામે એમને જે એમની પાટકા એટલે કે ખડાઓ ભરતને આપ્યા તેને ભરતે શું કર્યું હતું, એ ખડાઓ લઈ અને રાજગાદી પર મૂકી હતી। જુઓ ચાર અનાજોને નામ લખી। અનાજ આપણે તો બધા સમજો છો જેને ધાન્ય કહેવાય છે, ખેતરમાં ખેડૂત પકવે છે તેને અનાજ। આપણે ચાર અનાજના નામ લખવા सामने गेहूं और बाजरा, आगे मक्का एटले के मकई अने चावल एटले के चोखा। जो गेहूं एटले घऊं, बाजरा एटले बाजरी, मक्का एटले मकाई, चावल एटले चोखा। હવે પ્રશ્ન 2 ની અંદર શું આપેલું છે, ત્રણ નિબંધ લેખન આપે છે। એમાં પહેલું છે મેરા ગામ, મેરા પરિચય ઓર મૂળ। આ ત્રણ માંથી તમારે કોઈ પણ એક નિબંધ સરસ મજાના સારા અક્ષરે તમારા વિચારોથી મને લખીને મોકલવાનો છે। મને પણ ખબર પડે કે તમે નિબંધ લેખનમાં કેવું સમજ્યા છો। પ્રશ્ન 3 માં એવું છે કે ચિત્ર વર્ણન પૂછ્યું છે। સર આપણે તો તમને તો બહુ સરસ આવડે
કરીશું આપણે મને ચિત્ર બનાવવું ખૂબ ગમે છે મને ચિત્ર બનાવવું ખૂબ જ ગમે છે બીજું છે પીલે રંગ કે કપડેની સીધા સુંદર લગતી છે પીલે રંગ એટલે કે પીળા રંગના કપડે એટલે કપડામાં સીતા એટલે સીતા સુંદર લગતી છે સરસ લાગે છે બરાબર છે કઈ લખીશું પીળા રંગના કપડે એટલે લખીશું વસ્ત્રો અથવા તમે કપડું પણ લખો તો પણ ચાલે પીળા રંગના વસ્ત્રોમાં સીતા કેવી લાગે છે સુંદર લાગે છે હોકી અમારા રાષ્ટ્રીય ખેલ છે હોકી તમને તો ખબર છે રમતની હોકી કે હોકી અમારે કે આપણો રાષ્ટ્રીય ખેલ છે આપણો રાષ્ટ્રીય ખેલ છે તો અહીં લખીશું હોકી આપણો રાષ્ટ્રીય ખેલ છે જો હવે છે ગાય દૂધ દેતી છે ગાય દૂધ એટલે દૂધ દેતી હે આપે છે તો અહીં લખીશું આપણે ગાય દૂધ આપે છે પછી છે હિમાલય સબસે ઊંચા પર્વત હે હિમાલય કે હિમાલય સબસે સૌથી ઊંચા પર્વત હે ઊંચો પર્વત છે તો અહીં આગળ આપણે લખીશું હિમાલય સૌથી ઊંચો પર્વત છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન પાંચ ખાલી જગ્યા જોઈશું જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ખાલી જગ્યા આપેલી છે એમાં શું છે લડકી આ ખેલ અને ખાલી જગ્યા જુઓ તમે આ સાઈડે જોઈ શકો છો અહીં આગળ બે ઓપ્શન આપેલા છે રહી હે કે રહા હે તમે જુઓ છો તેમ લડકીયા એટલે બહુવચન થઈ અને લડકીયા એટલે છોકરીઓ થાય તો છોકરીઓમાં શું આવશે રહી હે શબ્દ આવશે તો અહીં લખીશું આપણે લડકીયા ખેલ રહી હે ખાલી જગ્યા સબ બચ્ચે હે મેં હમ મે એટલે જો એક જ છોકરો હોય તો એના માટે મે વપરાય અને ઘણા બધા છોકરાઓ જ્યારે ભેગા થતા હોય ત્યારે હમ શબ્દનો ઉપયોગ થાય છે તો અહીં આગળ ખાલી જગ્યા સબ બચ્ચે બચ્ચે એટલે બહુ બધા છોકરાઓ થયા તો અહીં આગળ આપણે શું લખીશું હમ એટલે અહીં આગળ આવશે હમ સબ બચ્ચે હે પછી શું છે યહ કુત્તા ખાલી જગ્યા હે કે હે જુઓ જ્યારે આવું આવે ત્યારે બહુવચન કહેવાય અને આ આ જ્યારે હ આવે ત્યારે એક વચન કહેવાય છે જો અહીં આગળ મીંડું મૂકેલું છે એટલે કેવું આવશે બહુવચન અને અહીં આગળ છે એ એક વચન તો યહ કુત્તા એટલે એક જ કૂતરો છે એટલે કયું આવશે હ મીંડા વગરનો એટલે અહીં આગળ હે લખીશું હવે જુઓ અહીં આગળ ચોથો ખાલી જગ્યા છે તે આપણે જોઈશું ખાલી જગ્યા કિતાબો મેં મહાભારત કી બાત હે ઇન કે ઇસ જુઓ ઇન અને ઇસ આ બે શબ્દો છે તો કિતાબો અહીં આગળ બહુ બહુ વચન આવી ગયું છે એટલે શું આવશે ઇસ ઇસ કિતાબો મેં મહાભારત કી બાત હૈ હમ ખાલી જગ્યા પઢતા હે પઢાતે હે જુઓ અહીં આગળ ફરી પાછું એક વચન બહુ વચન આવી ગયું તો હમ એટલે અમે એટલે ઘણા બધા વ્યક્તિઓ અહીં આગળ ભેગા થયા છે તો શું અહીં આગળ આવશે પડતે હે પડતા હે તો કોઈ એક જ વ્યક્તિ હોત તો આપણે પડતા હે શબ્દ લખી શકત પણ અહીં આગળ હમ શબ્દની વાત કરી છે એટલે બહુ બધા વ્યક્તિઓને એટલે કે બહુ બધા બહુવચનની વાત કરી છે એટલા માટે આપણે શું લખીશું પડતે હે અહીં આગળ આપણે લખીશું હમ પડતે હે હવે પછીના તમારી પાસે જે પણ વિડીયો આવશે તે કેવા હશે પુનરાવર્તનને લગતા હવે આપણી પ્રથમ સત્રાંતની જે પરીક્ષા છે તે નજીકમાં આવી છે તો તમને પ્રશ્નપત્રનું પરિણામ મોકલી આપવામાં આવેલું છે
એવી રીતે તમારે પ્રશ્નપત્રના ફરીથી પ્રમાણે હવે પછીના વિડિયો આવશે તમારે શું કરવાનું છે તે જોવાનું છે સમજવાનું છે ના સમજણ પડે તો ફોન કરી અને જણાવવા વિનંતી છે તમને વધારે અને યોગ્ય માહિતી મળી રહે આભાર સહ થેન્ક યુ